वडोदरा महानगरपालिकानी कचेरीमां कोंग्रेस पक्षनी ऑफिसमांथी खुर्शी गायब थवाना मामले विवाद सर्जाता चर्चानो विषय बन्यो हतो। वडोदरा महानगरपालिकानी वडी कचेरी खंडेराव मार्केट खाते कोंग्रेस पक्षनी ऑफिसमांथी नगरसेवकनी खुर्शी गायब थवा मामले विवाद सर्जाता समग्र कचेरीमां चर्चानो विषय बन्यो हतो। ताजेतरमां योजायेली वडोदरा महानगरपालिकानी सामान्य चूंटणीमां कोंग्रेस पक्षनी मात्र 7 बैठको आव्या बाद विपक्षनो होद्दो गुमाव्यो हतो। त्यारबाद हवे 7 नगरसेवक पैकी 1 नगरसेवकनी खुर्शी गायब थई जता होबाळो मच्यो हतो। ખુરશી માટેની રજૂઆત કોઈ ના હોઈ શકે, કારણ કે એ લોકો ખુરશી અમારી લઈ જશે સભા અહીંયા ઓફિસમાંથી, તો અમે તો અમારી વેચાતી ખુરશી લાવીશું। અમે પ્રજાના માટે ચૂંટેલા છે અને પ્રજાના માટે કામ કરવા આવ્યા છે, એટલે અમે ખુરશી સ્વખર્ચે પણ લાવી શકીએ એવા છે। અમારી વાત એક જ હતી કે શોક દર્શક ઠરાવ આપણે 5 જણના કર્યા, તો વડોદરા શહેરની અંદર છેલ્લા તમે 15 દિવસની અંદર જુઓ, 15 દિવસ 20 દિવસની અંદર એટલા બધા લોકો મરી ગયા છે। તમે સ્મશાનોમાં જુઓ, તમે હોસ્પિટલોમાં જુઓ, હવે આ લોકો એક નવું કર્યું કે સ્મશાનોમાં જે એમ્બ્યુલન્સની લાઈનો લાગતી હતી અને એની જ્યારે બધાએ કીધું કે ભાઈ આ લાઈનો આવી રીતે એમ્બ્યુલન્સ સ્મશાનો ઉભરાય છે, એટલે આ લોકોએ હવે હોસ્પિટલોમાં ઢગલા કરવાનું ચાલુ કર્યા। એટલા બધા લોકો મરી ગયા છે, કોઈના ઘરનો સ્વજન ગયો, કોઈના ઘરનો મોભી ગયા, કોઈના ઘરના પોતાના દીકરા છે, બધા મરી કેટલા મરી ગયા છે। તો આજે તમે શ્રદ્ધાંજલિ આપી તો એ તમામને શ્રદ્ધાંજલિ આપવાની હોય, સભા મોકૂફ જ રાખી છે। તો આ વડોદરા શહેરમાં રહેતા લોકો એ જેટલા પણ કોરોના કાળમાં કોરોનાની સામે યોદ્ધાની જેમ લડીને અને પછી જે મૃત્યુ પામ્યા છે તમામને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ, એવું અમારા કોંગ્રેસના કોર્પોરેટરોની માંગણી હતી। અને માંગણીના અનુસંધાનમાં અમે મેયરને રજૂઆત કરી છે કે ભાઈ તમે શ્રદ્ધાંજલિ તો આ લોકોને પણ, આ બી કોરોનાના યોદ્ધા જ હતા, એ કોરોના સામે લડતા લડતા મરી ગયા છે, તો એમને કેમ શ્રદ્ધાંજલિ ના આપી, એ વિષય અમારો હતો। તમારે એક ચર્ચા 2-3 વસ્તુની હતી, એક તો આ અમારો જે રૂમ છે જેની અંદર વિરોધ પક્ષ તરીકે અમે લોકો બધા બેસીએ છીએ, જે ખુરશીઓ હતી એમાંથી 1-2 ખુરશી ઓછી કરી દીધી, એટલે અમારા તમામ સભાસદો જ્યારે આવ્યા તો કે બેસવાની ખુરશી લઈ ગયા છે, એટલે મેં કીધું એમને કે લઈ જવું હોય તો પછી બધી લઈ જાઓ, અમે બજારથી લઈ જઈશું। પણ સવાલ એ છે કે જે રીતે આ લોકો ધીમે ધીમે બધું કરવા માગે છે કે વિરોધ પક્ષને કઈ રીતે દબાવવું, પહેલાં જે ટીવી ચાલતું હતું એની અંદર સભા સેક્રેટરી આવીને કીધું કે ભાઈ આના પૈસા ભરવા પડશે, ઓલ રાઈટ, અમે એના પૈસા ભરી દીધા, ચાય પાણીના પૈસા તો ક્યાં નહીં નથી તો અમે જાતે ચાય પાણીના પૈસા ભરી દઈએ છીએ। હવે માન લો કે ખુરશી નથી તો અમે ખુરશી બજારથી વેચાઈ લેવું, કે આ રૂમ નથી ફાળવવું કે અમને વિરોધ પક્ષે રૂમ નથી આપવું તો અમે તો રોડ ઉપર બેસીશું, પણ આ કેટલા હદ સુધી જઈ શકે છે એ જોવાની જરૂર છે। અમારા તો માન લો 7 આવ્યા છે, પણ એમના તો 2 જ આવતા હતા તો એ ફેસિલિટી આપતા હતા। અમારો ઇતિહાસ બહુ સારો છે, કોંગ્રેસ પાર્ટીની અંદર જવાહરલાલ નહેરુ પ્રધાનમંત્રી હતા ત્યારે એમના હારેલા લોકોને જે દીનદયાળ છે એમને લોકસભામાં લઈને આવતા હતા, તમારે બીજા એવા 5 સભાસદો હતા જેને કે બધા ઘણા સભાસદોનું નામ છે, 5 સભાસદો એવા હતા જે વિરોધ પાર્ટીમાં હતા, જેમને બાબા આંબેડકરને બી લઈને આવ્યા હતા, અટલ બિહારી વાજપેયી તો પછી, આ તો પહેલાંની વાત કરું છું। તો અમારો ઇતિહાસ એવો છે કે જે લોકો લોકસેવક છે અથવા લોકોની વચ્ચે રહે છે અથવા લોકો માટે લડે છે, એ તમામ લોકો ચાહે વિરોધ પાર્ટીનો હોય ચાહે સત્તાધારી પાર્ટીનો હોય, એની જરૂરત હોય તો એને સભામાં ફરીથી ચૂંટાઈને લાવવું, એ કોંગ્રેસ પાર્ટીનો ઇતિહાસ છે। આમનો ઇતિહાસ તો પહેલાંથી જ કહે છે કે અમને ખતમ કરી નાખીશું, અમને આમ કરી નાખીશું, અલા કોઈના કહેવાથી કશું થતું નથી,
દુઃખ અને સુખ ચાલ્યા કરે છે એનો કોઈ મતલબ નથી ને તમે લોકો કઈ રીતે ચૂંટણી જીત્યો છે આખા દેશને ખબર છે અને બહુ લોકશાહીની વાત કરતા હો ને તો આવી જાઓ જે લોકોએ મશીન બનાવી એ લોકો બી બેલેટ પેપરથી કરે છે અને તમે લોકો બોગસ વોટિંગ અને મરેલાના બી વોટ નખાઈ ગયા છે આ વખતે એટલે આ પ્રમાણેની પોલીસ ડિપાર્ટમેન્ટનો સહારો લેવો રેવન્યુ ડિપાર્ટમેન્ટનો સહારો લેવો તમામ અડ્ડાવાળાનો સહારો લેવો એવું કોંગ્રેસ પાર્ટી નથી કરતી એટલે ઈમાનદારી સાચી દિશામાં કામ કરવું એ કોંગ્રેસ પાર્ટીની સામે તમે આવી નહીં શકતા ભલે તમે સત્તા પર આવી જાઓ છો અને જે હુકુમી કરો છો દાદાગીરી કરો છો એ વખત આવશે વખત બતાડશે હમણાં નથી કહેતા સવાલ રહ્યો હવે બીજો કે ભાઈ આ લોકોને અમે બે ત્રણ વાસ્તુ કરી તો એક તો રેમડેસિવિર હવે વડોદરા મહાનગરપાલિકાની અંદર હેલ્થ ડિપાર્ટમેન્ટ છે અને જવાબદારી આરોગ્યની 100% જવાબદારી આપણી છે તો અહીંના સભાસદો અથવા અહીંના નાગરિકો ઝોપડપટ્ટીમાં રહેતા નાગરિકો જેને કોર્પોરેશન જોડે લાગે વળગે છે હેલ્થ સેન્ટરો છે એક એમડીવીસીઆર ગોળી ઇન્જેક્શન નથી એ ગરીબ માણસને બેડ નથી એ ગરીબ માટે ઓક્સિજન નથી એ રોડ પર પડેલો છે એને જોવાવાળે કોઈ છે નહીં તો પછી આટલો મોટો હેલ્થ ડિપાર્ટમેન્ટ જે જવાબદારી સ્વીકારતો હોય એની પાસે ઇન્જેક્શન એક ના હોય તો નાગરિકોને શું મોડું બતાડવું વાર્તા બહુ મોટી મોટી કરો છો બરોડા શહેરની અંદર લગભગ 150-200 દવાખાનાની અંદર તમે કોવિડ પેશન્ટને રાખવાની તમે છૂટ આપી દીધી છે પણ ત્યાં 100 પેશન્ટ દાખલ હોય તો તમે 10 એમડીવીસીઆર આપો છો 15 આપો છો 20 આપો છો તો શું પેલા 80ને મરી જવા દેવાના અને અહીંયા સુધી બ્લેક માર્કેટ થાય છે એ પકડાયું છે બીજું બડા મોટા દવાખાના અંદર અથવા ગોત્રીયાર દવાખાનાની અંદર કોઈ સીસીટીવી કેમેરા મૂકેલા નથી તમે પેલા દર્દીને ઓક્સિજન આપો છો કે નથી આપતા એમડીવીસીઆર આપો છો કે નહીં આપતા દવા આપો છો કે નહીં આપતા કોણ જોવા જાય છે અમને તો એવું લાગે છે અથવા લોકોની ફરિયાદો છે કે ત્યાં ઇન્જેક્શન નથી આપતા બારોબાર ઇન્જેક્શન નીકળી જાય છે દવાઓ નથી મળતી ઓક્સિજનો નથી મળતા એટલે જ લોકો મરી રહ્યા છે અને એટલા જ માટે શમશાનોમાં બી જગા નથી મળતી મોટી વાયવાય ને મોટી વાયદા ના કરો સારી વાત છે તમે લોકોએ લોકસેવા ચાલુ કરી છે અસ્થિ વિસર્જનનું પણ અસ્થિ વિસર્જન કરવું ના પડે એવું કંઈ કરો લોકો બચે મરે નહીં એમના અસ્થિ વિસર્જન માટે આવા ફોટા ના પડાવવા પડે આ સર સયાજીરાવ ગાયકવાડની નગરી છે જે હિન્દુસ્તાનમાં પહેલો નંબર હતો સ્વાસ્થ્યની સેવામાં શિક્ષણની સેવામાં કોર્પોરેશનની તમામ સેવાઓની અંદર આનો પહેલો નંબર હતો એ મને લાગે છેલ્લો નંબર જતો રહ્યો છે લોકો મરી ગયા છે શમશાન મરી ગયા છે તમે વિચાર કરો કે કોઈ માણસ ઘરમાં કોરોનાવાળો હોય તો એને એમ્બ્યુલન્સ જોઈતી હોય તો 108માં ફોન કરવાનું અમદાવાદ ફોન કરવાનું પછી ત્યાંથી એમ આવે મરી જાય તો આપણે ફાયર બ્રિગેડમાં ફોન કરવાનો 3-4 કલાક પછી નંબર લાગે આ કઈ જાતની પરિસ્થિતિનું સર્જન થયું છે અને એટલા જ માટે ગયા હતા કે ભાઈ આ વડોદરા મહાનગરપાલિકાની અંદર ચૂંટાયેલા સભાસદોને એમના પરિજનો માટે વડોદરા શહેરના નગરજનો માટે આ ઇન્જેક્શનની એમની દવાની એમને ઓક્સિજન મળે અને બીજી અમારી માગણી એ છે કે ભાઈ આ મરી ગયા આ મૃત્યુલોક તરફ જતા રહ્યા લોકો એમની પરિસ્થિતિ બેહાલ થઈ જવાની છે હવે સરકાર મોટા મોટા વાયદો કરે છે અને સંવેદનશીલ સરકારની વાત કરતા હોય તો એમને શું 15-20 લાખ રૂપિયા એમને આપો છો ખરા આપશો ખરા વાયદા તો 15 લાખનો કરેલો તો 8 રૂપિયો નથી મળ્યો પણ આ મારીને મરી ગયા છે તમારા પાપે એમના માટે કોઈ વ્યવસ્થા કરો એવી માગણી બી સાથે સાથે છે આપે જેમ કહ્યું કે એમની ખુરશી માટેની રજૂઆત હતી સ્વાભાવિક રૂપે આ ખુરશી છીનવવાનું કામ અમે નથી કર્યું એ પ્રજાએ જ કરી દીધું છે જે પ્રજાની વચ્ચે રહ્યા નથી અને આજે પણ કોઈ પણ મુદ્દે માત્ર વિરોધ કરી શકે છે પ્રજાની વચ્ચે તેઓ આજે પણ નથી કોઈ સેવાકીય કામમાં નથી રસીકરણના કેન્દ્ર પર જાઓ તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ લોકોને રસી કરાવવામાં મદદ કરતો હોય છે ક્યાં તમે ટેસ્ટિંગ સેન્ટર પર જાઓ તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઊભો હોય છે તમે રાશનની કીટ વિતરણ કરવાની વાત હતી તો ભારતીય જનતા પાર્ટીના કરતા હતા
આજે ટિફિન સીવાની વાત છે તો ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર્તા કામે લાગ્યો છે. અરે સ્મશાનની અંદર છેલ્લા વર્ષથી પડી રહેલા અસ્થિઓ વિસર્જનનું કામ પણ ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર્તા કરી રહ્યો છે. એટલે સ્વાભાવિક રૂપે પબ્લિકે આ ઇલેક્શનમાં જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજાની વચ્ચે રહ્યો છે એનું ફળ એ ભારતીય જનતા પાર્ટીને જંગી મતો આપીને જીતમાં પરિણમ્યું છે. ત્યારે કોંગ્રેસની ખુરશી એમના રૂમમાંથી અમે છીનવી નથી, એ ખુરશી પ્રજાએ જ એમની છીનવી લીધી છે અને 7 જેટલી ઓછી સીટો એમને આપી છે. એટલે ખુરશીનો પ્રશ્ન જે એમને મારી પાસે હમણાં ઉઠાવ્યો એ અસ્થાને છે. એમની ખુરશી અમે કોઈ એક પણ લીધી નથી, એમની ખુરશી પ્રજાએ છીનવી લીધી છે.